इस बुलेटिन में आपनुं स्वागत छे। हुं छुं पंकज। शुरुआत महत्वपूर्ण समाचार थी। मुख्यमंत्री विजयभाई रूपाणी स्वस्थ थया छे अने डॉक्टरोनी टीमे तेमना तमाम रिपोर्ट कर्या छे, जे नॉर्मल आव्या छे। रिपोर्टनी चकासणी बाद हवे तेमने अपाई शके छे रजा। मुख्यमंत्रीनुं चेकअप कर्या बाद निर्णय लेवाई शके छे। चेकअप बाद तेमने रजा आपवामां आवी शके छे। तो मुख्यमंत्री विजयभाई रूपाणी के जेओ गईकाले वडोदराना निजामपुरा जाहिर समारंभमां जनसभा संबोधती वखते स्टेज पर ज ढळी पड्या हता। त्यारबाद तेमने अमदावाद यूएन मेहता हॉस्पिटलमां तुरंत लावामां आव्या हता अने त्यारबाद तेमनुं चेकअप थयुं। वधु माहिती साथे संवाददाता मयूर माकड़िया हाल जोड़ाया छे। मयूर, हाल सीएम विजय रूपाणी स्वस्थ देखाई रह्या छे, हाल डॉक्टरोनी टीमे शुं कह्युं छे तेमना आरोग्यने लईने? जी बिल्कुल, मुख्यमंत्री विजय रूपाणीनी तबियत गईकाले वडोदरा खाते लथड़ेली हती ने त्यारबाद तेओ ए अमदावाद खाते आवेला हता। अमदावादथी सीधा ज तेमने यूएन मेहता हॉस्पिटलनी अंदर दाखल करवामां आवेला। अहीं डॉक्टरोनी जे टीम छे तेमना द्वारा जे छे जुदा जुदा रिपोर्ट करवामां आवेला हता अने रिपोर्टनी चकासणी कर्या बाद डॉक्टरोनी जे टीम छे ते निर्णय लेशे। आजे ડોક્ટરોની ટીમ છે એ મુખ્યમંત્રીનું આરોગ્ય ચેકઅપ કરશે, હેલ્થ ચેકઅપ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે કે તેમને રજા આપવી કે નહીં। જે હાલ મુખ્યમંત્રી અને નજીકના લોકો છે તેમની સાથે સંપર્ક કરી અને જાણવા મળેલું છે કે મુખ્યમંત્રીની જે તબિયત છે તે સંપૂર્ણ સ્વસ્થ છે, પરંતુ જે તબીબો છે તબીબોની જે ટીમ છે તે આખરી નિર્ણય લેશે કે મુખ્યમંત્રીને ક્યારે રજા આપવી। હાલ મુખ્યમંત્રી છે તે યુએન મહેતા હોસ્પિટલની અંદર સારવાર લઈ રહેલા છે અને તબીબોની જે ટીમ છે તેમની દેખરેખ નીચે તેઓ હાલ અહીં દાખલ છે। તબીબોની જે ટીમ છે તે આવશે, તેમની દ્વારા સમગ્ર ચેકઅપ કરવામાં આવશે અને ત્યારબાદ મુખ્યમંત્રીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે। મયુર, સીએમ વિજય રૂપાણીનું બ્લડ પ્રેશર લો થઈ ગયું હતું, આ સિવાય બીજું કોઈ કારણ સામે આવ્યું છે? અલગ કયા કયા રિપોર્ટ થયા છે તેમના? જી બિલકુલ પંકજ, તમને જણાવી દઉં કે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જે બ્લડ પ્રેશર છે તે લો થયેલું હતું ને તે જ કારણોસર તેઓ ચાલુ જાહેરસભાની અંદર ભાષણ દરમિયાન ઢળી પડેલા હતા। ત્યારબાદ તેમને અહીં લાવવામાં આવેલા, અહીં તમામ પ્રકારના તેમના જે રિપોર્ટ છે તે કરવામાં આવેલા છે પ્રોટોકોલ પ્રમાણે। કોઈ વીઆઈપી આવતા હોય છે ત્યારે આ પ્રકારના જે તમામ રિપોર્ટ હોય છે તે તમામ રિપોર્ટ કરવાના હોય છે અને તે તમામ રિપોર્ટ કરવા આવેલા છે। હવે તબીબોની જે ટીમ છે તેમના દ્વારા તમામ રિપોર્ટ છે તે ચકાસવામાં આવશે, ત્યારબાદ મુખ્યમંત્રીનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે અને ત્યારબાદ સ્વસ્થ જણાશે તો મુખ્યમંત્રીને રજા આપી દેવામાં આવશે। હાલ સૂત્રો એવું કહી રહેલા છે કે મુખ્યમંત્રી સંપૂર્ણ સ્વસ્થ છે અને તબીબોની જે ટીમ છે તે તેમનું ચેકઅપ કરશે અને ત્યારબાદ તેમને રજા આપવામાં આવશે। જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે। રાજ્યના વધુ ચાર શહેરોમાં મેટ્રો ટ્રેન શરૂ થશે, વડોદરામાં સીએમ રૂપાણીએ જાહેરાત કરી હતી। વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં પણ મેટ્રો શરૂ કરાશે। પ્રચાર સભાને સંબોધતા સીએમએ આ નિવેદન આપ્યું। હાલ અમદાવાદ, સુરતમાં મેટ્રો તૈયાર થઈ રહી છે। મેટ્રો ટ્રેન બધા શહેરોમાં અમે ચાલુ કરવાના છીએ। અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં ચાલુ થઈ ગઈ છે, કામ કરવાનું ચાલુ થઈ ગયું છે। હવે વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર પણ મેટ્રો ટ્રેન ચાલુ કરાવવાના છીએ। અમદાવાદના દરિયાપુરમાં ચૂંટણી સભાને સંબોધતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાંગરો વાટ્યો। જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઉલ્લેખ કરતા પાટીલની જીભ લપસી અને તેઓ કલમ 370ના બદલે 377 બોલ્યા। આવી રીતે 4-5 વખત થયું। આ દરમિયાન જગદીશ પંચાલને આ વાતની જાણ થતાં તેમણે એક કાગળ લખીને પાટીલને આપ્યું। ત્યારબાદ સી આર પાટીલને ભૂલનો અહેસાસ થયો અને તેઓએ ભૂલ સુધારી। 370 ની કલમ અને 35 ની કલમ રદ કરવાનો નિર્ણય નરેન્દ્ર મોદી સાહેબ લીધા પછી બિલ રજૂ કરવા માટેનો મોકો આપણા ગુજરાતના લાડીલા દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને મળ્યો। રાજ્યસભામાં જ્યારે એમણે બિલ મૂક્યું ત્યારે આખા દેશના શ્વાસ થંભી ગયેલા હતા। કોંગ્રેસની ધમકીને કારણે બધાને લાગતું હતું કે શું થશે, પરંતુ બધાને નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ હતો, અમિતભાઈ શાહ સાહેબમાં વિશ્વાસ હતો। પરિણામ શું આવ્યું,
ફટાકડો પણ નહીં ફૂટ્યો. તમે તો બી આટલા ફટાકડા અહીંયા ફૂટ્યા, પણ 377 ની કલમ રદ કર્યા પછી કાશ્મીર ની અંદર એક ગોળી નથી ખાલી, એક ગોળી પણ ફૂટી નથી. આ 370 ની કલમ રદ કરીને અને 35A ની કલમ રદ કર્યા પછી આજે કાશ્મીરના કાશ્મીર ભાઈ બહેનો કાશ્મીરીઓ ખુશ છે. કોંગ્રેસના રાહુલ ગાંધીના નિવેદન પર પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી. આસામમાં રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું કે આસામના ચાના બગીચાના કામદારોને 167 રૂપિયા દૈનિક વેતન મળે છે, જ્યારે ગુજરાતમાં વેપારીઓને ચાના બગીચા મળે છે. રાહુલે કહ્યું, અમે આસામના ચાના બગીચાના કામદારોને રોજનું વેતન 365 રૂપિયા આપવાનું વચન આપીએ છીએ. પૈસા ક્યાંથી આવશે એ ગુજરાતના વેપારીઓ તરફથી આવશે. રાહુલના આ નિવેદન બાદ પાટીલે વળતો જવાબ આપ્યો. પાટીલે ટ્વીટ કર્યું, ગુજરાતીઓ માટે રાહુલ ગાંધીના શરમજનક શબ્દો તેમની બીમાર માનસિકતાને બતાવે છે, ગુજરાત પ્રત્યેની નફરત બતાવે છે. કોંગ્રેસે ગુજરાતનું અપમાન કર્યું, આવું પહેલીવાર નથી બન્યું. પાટીલે દાવો કર્યો કે આવતા દિવસોમાં ગુજરાતની જનતા ચૂંટણીમાં કોંગ્રેસની સંપૂર્ણ રીતે હરાવી દેશે. ગુજરાત ક્યારે સાકી લેશે નહીં, આવનારા ઇલેક્શનમાં કોંગ્રેસીઓને પાઠ તો ભણાવશે જ, પરંતુ આવનારા દિવસોમાં હજુ પણ આ જે ગુજરાત સાથે જે ઓરમાયુ વર્તન કર્યું છે એને ધ્યાન રાખશે. આવો સાંભળીએ કે રાહુલ ગાંધીએ આસામની રેલીમાં કઈ રીતે ગુજરાતી વેપારીઓને ટાર્ગેટ કર્યા હતા. વર્કર કો 167 ઓર ગુજરાત કે વેપારીઓ કો ટી ગાર્ડન. चाय के वर्कर को 167 और गुजरात के व्यापारी को टी गार्डन. चाय के मजदूर अच्छी तरह सुन लीजिए, ये जो आपको 167 मिल रहा है इसमें ये जो है ना हम जोड़ देंगे ऐसे और आपकी जेब में डाल देंगे. अब आप पूछोगे अरे भैया अगर आप 200 रुपए हर मजदूर के जेब में डालोगे तो पैसा कहां से आएगा. मैं बता देता हूं, गुजरात के व्यापारी से. सीधी सी बात है, वो आपका जो है वो आपसे छीन रहा है. અમરેલીમાં પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર. ભાજપ અસામાજિક તત્વોનો સાથ મેળવે છે, ગુનેગારોને ચૂંટણી લડાવી રહ્યું છે ભાજપ, પ્રજાને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તેવો આક્ષેપ તેમણે કર્યો. નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતની અંદર માથાભારે માણસોને જબરજસ્તીથી મત મેળવી સત્તા કબજે કરવા માટે ભાજપ પ્રયાસ કરી રહ્યો છે. મને લાગે છે કે હવે કમલમની કાર્યાલયો અસામાજિક તત્વોનો અડ્ડો બની રહી છે અને પોલીસના ચોપડે હિસ્ટ્રી સીટર તરીકે નોંધાયેલા હોય એવાય કેટલાય લોકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવા માટે ભાજપે અવસર આપી ગુજરાતની જનતાને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટમાં કોંગ્રેસનું ગઢ મનાતા વોર્ડ નંબર 3 ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજનું સંમેલન આયોજિત કરાયું હતું. વોર્ડ નંબર 3માં છેલ્લા 2 ટર્મથી કોંગ્રેસના જ ઉમેદવારો ચૂંટાતા આવે છે. આ વિસ્તારમાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ પણ રહેલું છે, ત્યારે ગઈકાલે સાંજે ભાજપ દ્વારા આયોજિત સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ હાજરી આપી. આ સંમેલનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા. ઉપરાંત અંજલિબેન રૂપાણી, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત અનેક આગેવાનો પણ હાજરી આપી. રીવાબાએ જણાવ્યું હતું કે તેઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે. વોર્ડ નંબર 3માં ભાજપના ક્ષત્રિય ઉમેદવાર પણ છે, જેથી તેઓ સંમેલનમાં હાજરી આપી. એવી જ હું આપને સૌને આજે નમ્ર ભારતીય જનતા પાર્ટીને
રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે. આમાંથી કેટલાક ઉમેદવારોની પ્રચારની રીત અનોખી છે. મનપાની ચૂંટણી માટે ઉમેદવારો અને નેતાઓ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ માટે ઝંઝાવાતી પ્રચાર થઈ રહ્યો છે. ઉમેદવારો પ્રચાર માટે અનોખી રીતો અપનાવી પણ રહ્યા છે. અમદાવાદના ખોખરા વોર્ડમાં ભાજપના ઉમેદવારે હાથી પર પ્રચાર કર્યો. બે હાથીની આગેવાનીમાં ઉમેદવારનો રોડ શો યોજાયો. વેલેન્ટાઇન ડે હોવાથી હાથી પર બેઠેલા લોકોને રંગબેરંગી બલૂન પણ આપવામાં આવ્યા હતા. રવિવારનો દિવસ હોવાથી ઉમેદવારે મતદારોને રીઝવવાની તક ઝડપી લીધી. આતશબાજી કરાઈ. ઉમેદવારો મતદારોના ઘરે ગયા તો મતદારોએ તેમની આરતી પણ ઉતારી. એક રીતે વરઘોડા જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. રાજકોટમાં મનપાની ચૂંટણીના પ્રચાર માટે ભાજપના ઉમેદવારે અનોખી રીત અપનાવી. વોર્ડ નંબર 3ના ઉમેદવારોએ હાથમાં કમળનું ફૂલ લઈને પોતાના વિસ્તારમાં પગપાળા પ્રચાર કર્યો. મતદારોને કમળ આપીને પોતાને મત આપવાની પણ ઉમેદવારોએ અપીલ કરી. તો આ તરફ રાજકોટના વોર્ડ નંબર 7માં કોંગ્રેસના ઉમેદવારો સાયકલ પર પ્રચાર કર્યો. આ પ્રચારમાં સંદેશ પણ હતો અને સરકાર પર પ્રહાર કરવાનું કારણ પણ. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા કોંગ્રેસના ઉમેદવારોએ સાયકલ પર પ્રચાર કરવાનું નક્કી કર્યું અને આમ કર્યું પણ ખરું. ઉમેદવારો સાયકલ પર સવાર હતા અને તેમના ટેકેદારો પગપાળા ચાલી રહ્યા હતા. અમદાવાદમાં મનપાની ચૂંટણી માટે પ્રચાર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે અસારવા વોર્ડમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પોતે પ્રચારના મેદાનમાં ઉતર્યા હતા. પ્રદીપસિંહ ભાજપના ઉમેદવારની બાઇક રેલીમાં જોડાયા હતા. તેઓ ખુલ્લી જીપમાં સવાર હતા. બાઇક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. પ્રદીપસિંહે સરકારની કામગીરીને આધારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે રીતે વિકાસના કામ કર્યા છે એ વિકાસના કામોના કારણે આજે લોકો ભારતીય જનતા પાર્ટીના કમળને ચૂંટવા માટે કટિબદ્ધ છે. એનો ઉત્સાહ તમને આજે અસારવાની જનતામાં દેખાઈ રહ્યો છે. સુરતમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આમ આદમી પાર્ટી માટે પ્રચાર કર્યો. સિસોદિયાએ પાટીદારોના ગઢ ગણાતા સરથાણાથી મિની બજાર સુધી રોડ શો યોજ્યો. આ દરમિયાન તેઓ કાર્યકર્તાઓ સાથે રસ્તા પર ગરબે પણ ઘૂમ્યા. સુરતમાં સિસોદિયાનો પ્રચાર ગુજરાતમાં આપની સક્રિયતા દેખાડે છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ઉમેદવારો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારના પ્રચારમાં ઉતરેલા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તાસ વગાડતા નજરે પડ્યા. કાલુપુર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર દરમિયાન તેમણે તાસ વગાડીને જંગ છેડ્યો. આ તરફ કોંગ્રેસના મહિલા ઉમેદવાર પણ બુરખો પહેરીને પ્રચારમાં જોવા મળ્યા. કોંગ્રેસના ઉમેદવારના પ્રચારમાં ઢોલ અને તાસના તાલે કાર્યકર્તાઓ નાચ્યા પણ હતા. કોંગ્રેસે મહાનગરપાલિકાના મતદાનના એક સપ્તાહ પહેલા વચનોની લહાણી સ્વરૂપે શપથપત્ર રજૂ કર્યું, જેમાં રોડ, રસ્તા અને પાણી ઉપરાંત આરોગ્ય સંબંધી સુવિધાઓને લઈને વચનો અપાયા. અમદાવાદ માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, જેને શપથપત્ર નામ અપાયું. આ પ્રસંગે ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ દીપક બાબરિયા ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસે અમદાવાદના મતદારોને રીઝવવા માટે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે 50 યુનિટથી ઓછા વીજ વપરાશ પર વીજ બિલ માફ કરાશે. શહેરમાં વર્ષો સુધી ટકે એવા રસ્તાઓ બનાવાશે. ટેન્ડર વગર અપાતા કોન્ટ્રાક્ટની પદ્ધતિ નાબૂદ કરાશે. ગ્રામ્ય વિસ્તારો સુધી સિટી બસ સેવા ઉપલબ્ધ કરાવાશે. વધુ ટ્રાફિકવાળા ગીચ વિસ્તારમાંથી BRTS દૂર કરાશે. દરેક વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પીવાનું પાણી અપાશે. VS હોસ્પિટલમાં ગરીબો માટે 1500 બેડની વ્યવસ્થા ફરીથી શરૂ કરાશે. ઇમરજન્સી સંજોગોમાં એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાશે. ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી સ્કૂલો બનાવાશે. મલ્ટીલેવલ પાર્કિંગ ફ્રી અપાશે. પાર્કિંગને લઈને થતા દંડમાંથી મુક્તિ અપાશે. આરોગ્ય અને સફાઈ સેવામાંથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ થશે. ઇટ ઇઝ અવર પ્રોમિસ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટી આવશે તો ઇટ વિલ બી અગેન અ વન્ડરફુલ સિટી ઓફ અમદાવાદ. બહારથી પ્રાંતિ આ શહેરમાં નોકરી કરવા આવેલા લોકો અહીંયા હંમેશા સેટલ થઈ જવાનું વિચારતા હતા. એ અમદાવાદ શહેરની પ્રતિષ્ઠાનું પુનઃનિર્માણ કરીશું એવી મારી આપ સૌને ખાતરી છે. વિવિધ વચનો આપતા કોંગ્રેસે સત્તાધારી ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર અને અણઘડ વહીવટ વધી ગયાનો આરોપ લગાવ્યો. જો કે હવે જોવાનું એ રહેશે કે અમદાવાદના મતદારોને કોંગ્રેસના આ વચનો કેટલા ગળે ઉતરે છે. સંજય ટાંક, News 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.
વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. વાત બનાસકાંઠાની. બનાસકાંઠામાં કોરોના કાળમાં માસ્ક ખરીદીમાં કૌભાંડ થયાનો આરોપ લાગ્યો છે અને આ આરોપ લગાવ્યો છે તત્કાલીન આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષ ફેન્સી પર. ડોક્ટર મનીષ ફેન્સીએ પાર્વ ટ્રેડરને મે મહિનામાં એક માસ્કના 275 રૂપિયાથી અલગ અલગ તાલુકાની હોસ્પિટલ દીઠ લાખો રૂપિયાનો ઓર્ડર આપ્યો. આ ઓર્ડર જિલ્લા કક્ષાએથી અલગ અલગ તાલુકાના ખરીદી કરવાના GEM પોર્ટલના ID પાસવર્ડ લઈને જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીએ પોતાના મળતિયાઓને આપ્યો અને બિલ તમામ THOએ ચૂકવવું પડ્યું. જો કે આ ઓર્ડર સરકારના નક્કી કરેલા ભાવ કરતાં વધુનું હોવાથી તે સમયના ધાનેરાના હેલ્થ ઓફિસર PM ચૌધરીએ વિરોધ કર્યો. આરોગ્ય નાયબ સચિવને પણ પત્ર લખીને જાણ કરી કે મારી જાણ બહાર મારા ID પાસવર્ડથી ડોક્ટર મનીષ ફેન્સીએ માસ્કની ખરીદી કરી અને જો તપાસ કરવામાં આવે તો તેમાં મોટું કૌભાંડ છે. આ મામલે કોઈ તપાસ ન થઈ પરંતુ કૌભાંડ કરનાર મનીષ ફેન્સીની બદલી કરી બઢતી આપી અને તેને વડોદરા ખાતે નાયબ નિયામક બનાવી દેવાયા. આ મામલે બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ મંત્રી કેશારી ચૌહાણ અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને આ મામલે તટસ્થ તપાસ થાય એવી રજૂઆત કરી. જે કંઈ ખરીદી કરી છે એ ઊંચા ભાવે ને એમના મળતીઓ દ્વારા એમના પાસેથી ખરીદી કરવામાં આવેલ છે. જે સામાન્ય માસ્ક જે 50 રૂપિયાનું આવતું હોય, જેને સરકારે જે ભાવ નક્કી કરેલા હોય છે, એનાથી ઊંચા ભાવ લગભગ 275 રૂપિયા ખરીદી કરવામાં આવેલ છે. એવા ધાનેરામાં 1800 જેટલા માસ્ક, લગભગ 5 લાખના માસ્ક ખરીદવામાં આવ્યા, એવા દરેક તાલુકામાં પણ ખરીદવામાં આવ્યા છે. અલગ અલગ વિવિધ સાધનોની ખરીદી કરવામાં આવી, તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, તટસ્થ તપાસ થાય એના માટે આજે મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે કાગળ લખીને. મહેસાણા શહેરના પાછોટ સર્કલ બાયપાસ નજીક આવેલી વિડા ક્લિનિક સેન્ટરમાં વોલેન્ટિયરોની સંખ્યા વધારવાનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદના આધારે 5 વ્યક્તિઓની ધરપકડ પણ થઈ. LCBને બાતમી મળતા એક પોલીસકર્મીને વિડા ક્લિનિકલ સેન્ટરમાં નકલી વોલેન્ટિયર બનાવીને મોકલવામાં આવ્યો, જ્યાં તપાસ કરતા પટેલ પરીક્ષિત નામનો કર્મચારી સ્ટડી માટે આવતા વોલેન્ટિયરોના આધારકાર્ડ સ્કેન કરીને તેમાં ઉંમર અને ફોટા બદલી આપતો હતો. LCBને એવી માહિતી મળી હતી ખાનગીરાએ કે એ જે ક્લિનિકલ સર્ચ રિસર્ચવાળા છે એ એક જ વ્યક્તિના જે રિસર્ચ કરે છે અને રિસર્ચ કરીને પછી એને બીજા ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવીને એ વ્યક્તિ પર ફરીથી રિસર્ચ કરે છે. તે નકલી આધારકાર્ડનો ઉપયોગ કરીને એક જ વ્યક્તિનો જે 90 દિવસનો સમયગાળો છે એના બદલે 30 દિવસની અંદર, 60 દિવસની અંદર અથવા તો 90 દિવસમાં 4-5 વખત એ વ્યક્તિ પર રિસર્ચ કરે છે એવી LCBને બાતમી મળી. એટલે LCBએ ખરાઈ કરાઈ અને એક LCBએ પણ ટ્રેપ રાખી અને અમારો પોલીસનો માણસ ગયો એની પાસે, તો એનું નકલી આધારકાર્ડ બનાવી આપ્યું અને એને રિસર્ચ માટેની જે પણ પ્રક્રિયા હતી એ કરી, ઓનલાઈન એ લોકોએ ડેટા પણ એનો એડ કરેલો. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 25 પૈસાના વધારા સાથે પેટ્રોલનો ભાવ 86 રૂપિયા 27 પૈસા થઈ ગયો, જ્યારે ડીઝલમાં 31 પૈસાનો ભાવ વધારો થયો છે અને ડીઝલનો નવો ભાવ 85 રૂપિયા 52 પૈસા થઈ ગયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે અમદાવાદીઓ પરેશાન છે. અમદાવાદીઓને પૂછવાનો પ્રયત્ન કરીશું, રોજે રોજ તમે કેટલી સફરનું અંતર કાપો છો? 20 કિલોમીટર થાય. 20 કિલોમીટર પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે, શું પરેશાની થઈ રહી છે? થોડીક તકલીફ પડે બજેટમાં મંથલી. રોજે રોજ સવારે અમદાવાદીઓ જ્યારે પેટ્રોલ પંપ પર પહોંચે ત્યારે રોજ નવા ભાવ જોવા મળે છે, તમને કેટલી અસર પડે છે? બહુ અસર પડે છે. મોંઘવારી આટલી વધી રહી છે, પેટ્રોલના ભાવ ભડકે વધી રહ્યા છે, ખબર નહીં ક્યાં જઈને અટકશે. આજે તો તમારે રોજનું કેટલું અંતર કાપવાનું થાય? રોજનું 25-30 કિલોમીટર થાય છે. 25-30 કિલોમીટર જેવું થાય તો રોજનું પેટ્રોલ કેટલું પુરાવાનું થાય? એવું નહીં પણ અઠવાડિયે પૂરાય છે, ખ્યાલ નથી એટલું તો, ગણતરી નથી કરી, પણ જ્યારે પુરાવા આવીએ ત્યારે ભાવ જોઈએ તો આટલા ભાવ વધી ગયા હોય છે. તો ખાસ કરીને તમામ લોકો છે મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે તમામ લોકોમાં એક સૂર છે કે ઇલેક્શનની અંદર ચોક્કસથી મોંઘવારીની અસર જોવા મળશે. લોકો મત કયા પક્ષને આપશે તે પણ ખાસ કરીને મોંઘવારી ઉપર હવે નિર્ભર થઈ રહ્યું છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, News 18 ગુજરાતી, અમદાવાદ. અને હવે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો. મોટાભાગના શહેરોમાં ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાનનો પારો જોવા મળ્યો, જ્યારે ગાંધીનગરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું. મોટાભાગના શહેરોમાં પારો 14 ડિગ્રીથી ઉપર છે. આગામી 3-4 દિવસમાં હજુ ઠંડી ઘટશે.
हिमाचल प्रदेश और महाराष्ट्र पर्वतीय विस्तारों में थतुं स्ट्रॉबेरी वावेतर हवे जूनागढ़ में थई रह्युं छे। खेडूतो आ खेती थकी सारी एवी आवक पण मेळवी रह्या छे। સ્ટ્રોબેરી હવે સૌરાષ્ટ્રનો પણ પાક બની રહ્યો છે। જૂનાગઢમાં સ્ટ્રોબેરીનું પ્રાયોગિક ધોરણે ઉત્પાદન કરનાર ખેડૂતો હવે સારો પાક મેળવી રહ્યા છે। ખેડૂતો ઓછા ખર્ચે સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે। એક વીઘામાં 10-12 હજાર જેટલા રોપાનું વાવેતર કરી શકાય છે। સામાન્ય રીતે હિમાચલ પ્રદેશથી લવાતા એક રોપાની કિંમત 10-15 રૂપિયા જેટલી હોય છે। એક છોડ પર 500 ગ્રામ જેટલી સ્ટ્રોબેરી ઉગે છે। આ ખેતી ઓર્ગેનિક રીતે કરાય છે। વીઘે 4-5 લાખ રૂપિયા મિનિમમ ગણીને ચાલવાનું, એટલો રૂપિયા મળી શકે, કારણ કે એક છોડ દીઠ 500 ગ્રામની એવરેજ આવે છે, બરાબર છે। હવે 500 ગ્રામ જેવું જો ઉત્પાદન મળતું હોય એક છોડ, અને 10-12 હજાર છોડ લાગતા હોય, તો આના જેવું ઉત્પન્ન ન થઈ। અને એ અત્યારે માર્કેટમાં આપણે 300 રૂપિયા કિલો વેચાય છે। પાણી આને પાણી સારું એવું પાણી જોઈએ છે, પાણી થોડું વધારે જોઈએ, કારણ કે આ ઠંડીની ઋતુની અંદર અને થવાનું, કારણ કે આ હિમાચલની વસ્તુ છે આમ તો। સ્ટ્રોબેરીનું વાવેતર ઓગસ્ટમાં કરી દેવાતું હોય છે। તેના પર મલ્ચિંગ કરવું પડે છે અને ટપક પદ્ધતિથી પાણી આપવું પડે છે। સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીને પાણીની જરૂરિયાત વધુ પડે છે। સારી વાત એ છે કે ખેતરમાં સ્ટ્રોબેરીની સાથે અન્ય પાકોની વાવણી પણ થઈ શકે છે, એટલે કે ખેડૂતો પોતાની જમીનનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે છે। આ જ કારણ છે કે જૂનાગઢના ઘણા ખેડૂતો હવે સ્ટ્રોબેરીની ખેતી તરફ વળ્યા છે। ખેડૂતો એક વીઘામાં 10-12 હજાર છોડનું વાવેતર કરે છે, સાથે મલ્ચિંગ પણ હોય છે, અને એક છોડમાં અંદાજિત 500 ગ્રામ જેવું ઉત્પાદન મળે છે, એટલે વીઘે 5 ટન જેવું ઉત્પાદન મળે છે, અને એનો ભાવ પણ ખેડૂતને સારો મળી રહ્યો છે। જૂનાગઢમાં સ્ટ્રોબેરીની ખેતી કરતા ખેડૂતોને આશા છે કે હવે તેમના ખેતરોમાં પણ ગિરનાર આવતા પ્રવાસીઓ આવશે અને હિલ સ્ટેશનની જેમ સ્ટ્રોબેરીનો સ્વાદ માણશે। આ માટે ખેડૂતો સરકાર પાસે મદદની પણ માંગ કરી રહ્યા છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। એક સમયે બંજર ગણાતા કચ્છ જેવા વિસ્તારમાં ખેડૂતોએ સફળ ખેતી કરીને ખેતી ક્ષેત્રે નામના મેળવી છે। ખેડૂતોના અથાગ પ્રયત્નના કારણે હવે ખેડૂતો અવનવા પાક ઉગાડીને દેશ વિદેશમાં મોકલી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કચ્છના ખેડૂતોના વખાણ કરતા થાકતા નથી। કચ્છના ખેડૂતોએ વિશ્વભરમાં ખેતીના ક્ષેત્રમાં હરણફાળ ભરી છે। હાલ ખેડૂતો બાગાયત ઉપરાંત અવનવી ખેતી કરીને લાખો રૂપિયા કમાતા થયા છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વારંવાર કચ્છની ખેતીને યાદ કરતા હોય છે, ત્યારે હવે કચ્છના ખેડૂતોએ ખેતી ક્ષેત્રમાં ક્રાંતિ લાવીને પ્રધાનમંત્રીની વાતને સાચી સાબિત કરી છે। ડ્રેગન ખેતી હોય, સફરજન ખેતી હોય કે પછી કાજુની ખેતી હોય, દરેક પ્રકારના પાકની ખેતી કરીને કચ્છના ખેડૂતોએ દેશ વિદેશમાં પોતાનો ડંકો વગાડ્યો છે। અગાઉના વર્ષોમાં કચ્છની અંદર પાણીની અછતના કારણે અને વીજળીની અછતના કારણે ભૂગર્ભમાં પાણી હોવા છતાં મર્યાદિત પાકો થતા હતા, જ્યારે છેલ્લા 15-20 વર્ષમાં આખી પરિસ્થિતિ બદલાઈ છે। સરકારની અમુક નીતિઓના કારણે 24 કલાક વીજળી મળવાના કારણે અને ભૂગર્ભમાં પાણી હોવા છતાં ઘણી વખત ખેડૂતો આધુનિક ટેકનોલોજીની મદદ વગર પાણી નીકાળી શકતા ન હતા, જે હવે બધું શક્ય બન્યું છે। કચ્છમાં બાગાયત ખેતીમાં ખેડૂતોએ છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી પ્રગતિ કરી છે। કચ્છની કેસર કેરીથી માંડીને દાડમ, શક્કરટેટી, કલિંગર, સીતાફળ, ચીકુ, જામફળ, મોસંબી, સંતરાથી લઈને અનેક પાકોનું ઉત્પાદન મેળવી રહ્યા છે। ઠંડા પ્રદેશમાં થતા પાકને પણ કચ્છના ખેડૂતોએ રેતાળ જમીન અને ઊંચા તાપમાનમાં પણ સફળ ખેતી કરીને બતાવી છે। ત્યારે છેલ્લા 45 વર્ષથી ખેડૂતો સાથે સંકળાયેલા શૈલેષ માણેકે જણાવ્યા પ્રમાણે આવનાર દિવસોમાં ભારતના અન્ય ખેડૂતો કચ્છમાં આધુનિક ખેતી જોવા આવે તો નવાઈ નહીં। સ્ટ્રોબેરી, એપલ વગેરે જેવા પાકોનું વાવેતર કચ્છમાં થાય છે, ઘણાને નવાઈ પામાડે છે, કારણ કે ઠંડા પ્રદેશમાં થતા પાકો છે અને ઠંડુ હવામાન એને માફક આવતું હોય છે। જોકે આ બધા વાવેતર પુષ્કળ માવજત માગી લેતા હોય છે, દરેક ખેડૂત એમાં સફળ બને એ જરૂરી પણ નથી।
કોવિડ-19ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધારે સુદૃઢ કરી છે, જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂથ થઈને કરી શકે. વેક્સિનેશન શરૂ થઈ ગયું છે ત્યારે હવે એ જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને હરાવવા તરફ એક સાથે પગલું માંડી શકીએ. નેટવર્ક 18 આ અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે. જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય. આ વિચારના આધારે નેટવર્ક 18ના કેમ્પેઇન સંજીવનીનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે.